ખૂબ પેશન્સ, ખૂબ જ ધીરજ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારમાં હોવી જોઈએ. ઉતાવળે હમસતા આંબા પાકતા નથી. એટલે તૈયાર માલે તૈયાર ભાણે જમવાની આ આ પ્રક્રિયા નથી. આ એવી પ્રક્રિયા છે કે જેમાં તમારે જ તમારી રસોઈ બનાવવી પડશે. મારા અનુભવ પ્રમાણે એવા ઘણા લોકો છે કે જેમણે 12મા ધોરણમાં 4થી ટ્રાયલે પાસ કર્યું હોય અને 1લી ટ્રાયલે યુપીએસસી કર્યું હોય એવા સેક્રેટરી રેન્કના ઓફિસરોને હું ઓળખું છું આજની તારીખમાં. એટલે એવું નથી, પ્રશ્ન કમિટમેન્ટનો છે. યુવા વર્ગ છે, એમને એમના અભ્યાસના પ્રમાણમાં, એમણે જે ડિગ્રી લીધી છે એના અનુસંધાનમાં, એમને જે તક મળવી જોઈએ એ તક આપણા વડવાઓ કે આપણે હજુ સુધી કદાચ નથી આપી શક્યા. એ ક્વોલિટી એ લેવલની પણ આપણે ડેવલપ નથી કરી શક્યા કદાચ. એટલે યુવાનોમાં એક રોષ છે, એક જ્વાળામુખી અંદર ભભૂકે છે કે કશું થતું નથી, આપણા માટે કશું કંઈ કોઈ કરી શકે એમ નથી, આ વ્યવસ્થા બરોબર નથી, તે વ્યવસ્થા બરોબર નથી. જો યુવાનો આવો માનતા હોય તો બદલાવ તો એમને જ લાવવાનો છે. અને એ બદલાવ ત્યારે લાવી શકાય કે જ્યારે એના હાથમાં સત્તા આવે. તો સિવિલ સર્વિસીસ એ એક એવી સેવા છે, યુપીએસસી કહો કે સ્ટેટ લેવલની સિવિલ સર્વિસીસ કહો, જીપીએસસી હોય કે બીજા રાજ્ય સરકારના પબ્લિક સર્વિસ કમિશન્સ હોય, એ તક આપે છે પેરિટીમાં બધા જ યુવાનોને. બ્યુરોક્રેસી એ પરમેનન્ટ વ્યવસ્થા છે. એક વખત એક યુવાન 21 વર્ષે યુપીએસસી ક્લિયર કરી અને વ્યવસ્થામાં આવ્યો કે જીપીએસસી ક્લિયર કરીને વ્યવસ્થાનો ભાગ બન્યો, પછી ચેન્જ લાવવા માટેની એની જે મથામણ ભણતો હતો ત્યારે કે આમ કરી નાખવું જોઈએ, તેમ કરી નાખવું જોઈએ, હું હોઉં તો આમ કરું, તો મારી દ્રષ્ટિએ યુવાનને ફરિયાદ કરવાનો કોઈ અવકાશ નથી. કેવી ફરિયાદ? કે સરકાર કશું કરતી નથી. તો તમે આવો સરકારમાં, પરીક્ષા પાસ કરો અને તમે બદલાવનો એક ભાગ બની શકો છો, બનો. સત્તા છે ને, સત્તા એ લોકોની સેવા માટે મળે છે એવું પહેલાં માનવું જોઈએ. ઇટ ઇઝ અ વેલફેર સ્ટેટ. સરકાર આવો હેન્ડસમ પગાર આપે, બધી સુખ સુવિધાઓ આપે, ગાડી આપે લાલ લાઇટવાળી, નોકર ચાકરો આપે, બંગલા આપે રહેવા માટે, એ એક વધારાનું એક પૂરક સાધન છે એને લોકો સુધી પહોંચવા માટેનું. પણ અલ્ટિમેટ ગોલ છે એ લોકોનું કલ્યાણ છે. એવી ભાવના સાથે મેં પહેલાં જ કહ્યું બદલાવ. એટલે આ બદલાવ શબ્દમાં આ વસ્તુ વેલફેર સ્ટેટવાળી વસ્તુ ડિફેક્ટો આવી જાય છે. એટલે એ ભાવનાથી જો વિદ્યાર્થી વાંચે, લખે અને તૈયારી કરે, કેમ કે આ બીજી પરીક્ષાઓ જેવી પરીક્ષા નથી. બિહાર અને યુપી જેવા રાજ્યમાં 8મા 9મા ધોરણથી જ એના શિક્ષકને, બાળકને, વાલી ભલે અંગૂઠા છાપ સાવ અભણ હોય પણ છતાં એના મગજમાં યુપીએસસી અને સિવિલ સર્વિસીસ શું છે એની પૂરેપૂરી પરિકલ્પના પાકી છે, એમનો રોડમેપ પાકો છે. અને એટલે જ શિક્ષકો એમના વિદ્યાર્થીઓને ત્યાં 8મા 9મામાં ભણાવતી વખતે જ્યોગ્રાફીનો કોઈ ચેપ્ટર હોય કે ઇતિહાસનો કોઈ ચેપ્ટર હોય તો એ ભણાવતા ભણાવતા યુપીએસસીમાં કરંટ સિનેરિયોમાં એ લેસનમાંથી કયો પ્રશ્ન પૂછાણો, કેવી રીતે પૂછાણો,
એ આખી વસ્તુ એ વિદ્યાર્થીઓને સમજાવે છે, ત્યારથી જ એનો પાયો આખો શરૂ થઈ જાય છે. પ્રેઝન્ટેશન, તમારામાં જે જ્ઞાન અંદર તમે જે વાંચેલું છે લાંબુ 4-5 વર્ષની મહેનતનું, એને તમે કેવી રીતે રિપ્રેઝેન્ટ કરો છો એ પણ બહુ અગત્યનું પાસું છે મારી દ્રષ્ટિએ. ભાષા કઈ વાપરો છો એની સાથે કોઈ સંબંધ નથી. તમે મલયાલમમાં લખતા હો કે કન્નડમાં લખતા હો કે તમિલમાં લખતા હો કે ગુજરાતીમાં લખતા હો કે ઇંગ્લિશમાં લખતા હો, એની સાથે બહુ ફરક નથી પડતો. ફરક ત્યાં પડે છે કે જ્યારે તમે માગેલી વસ્તુ નિશ્ચિત કરેલી જગ્યામાં સંપૂર્ણપણે આડી અવળી વાર્તા કર્યા સિવાય, આ વાર્તા કરવી એ શબ્દ આપણા જીપીએસસીના ચેરમેનશ્રી પણ વાપરે છે. હી વોન્ટ્સ કે ગુજરાતમાંથી મેક્ઝિમમ નંબરમાં આપણા દીકરા દીકરીઓ યુપીએસસી ક્રેક કરે, એટલા માટે થઈને જ જીપીએસસીનું સિલેબસ આખું રિફોર્મ કર્યું, આખી પેટર્ન રિફોર્મ કરી અને એટલી બધી સહુલિયત આપી, એટલું બધું ટ્રાન્સપરન્ટ કર્યું કામકાજ કે ગુજરાતનો વિદ્યાર્થી લાંબા ગાળાની હંસની ઉડ ઉડીને કાગડાની ઉડ ઉડવાની છોડીને અલ્ટિમેટ ડેસ્ટિનેશન ઉપર પહોંચે. ધેટ ડેસ્ટિનેશન ઇઝ યુપીએસસી. હી ઇઝ વેરી ક્લિયર અબાઉટ કે ગુજરાતના છોકરાઓ મેક્ઝિમમ નંબરમાં યુપીએસસી કરે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે ઉત્તમ શ્રોતા જ ઉત્તમ અધિકારી બની શકે. વન હુ લિસન્સ ધ બેસ્ટ ઇઝ ધ બેસ્ટ ઓફિસર. કેમ કે ત્યાં વહીવટમાં જઈને તમારે જો બદલાવ લાવવાનો હોય, તમે જો એમ માનતા હો કે આ ચેન્જ લાવવો પડે એમ છે, તો તમારે લોકોની ફરિયાદો સાંભળવી જ પડે. હવે એ જ ફરિયાદોને આપણે જુદી રીતે મૂકીએ તો એ સિલેબસનો ભાગ છે. એટલે જે પેપરોમાં જેટલું સિલેબસ નિશ્ચિત થયેલું છે, એ સિલેબસ ફોટોટાઈપ્ડ, ફોટો ઇમેજ, એ સિલેબસ તમારા મગજમાં સૌથી પહેલાં એસ્પિરન્સે રાખવી પડે અને પછી વાંચવાનું આગળ ચાલુ કરવું પડે. સિલેબસ એક જ છે. હવે એ સ્વરૂપનો ક્યાં ફેર પડે છે? હું જુદી રીતે મૂલવું, બીજો કોઈ વિદ્યાર્થી જુદી રીતે મૂલવે, તો સૌથી વધારે સટીક મૂલ્યાંકન કોને કર્યું છે આ પ્રશ્નનું, એના આધારે માર્ક્સ મળે છે. એટલે ભાષા, તમારું રિપ્રેઝેન્ટેશન અને પ્રશ્નને સમજવાની શક્તિ, આ ત્રણ વસ્તુ જો ડેવલપ થઈ જાય તો કોઈ પણ વિદ્યાર્થી હોય એને ક્યારેય કોઈ વાંધો આવતો નથી. કેમ કે આફ્ટરઓલ આ બુદ્ધિશક્તિની સાથે સાથે હાર્ડવર્કની પણ પરીક્ષા છે. માત્ર સતર્ક બુદ્ધિવાળા લોકો જ પસંદ થાય છે એવું પણ નથી, પણ જે લોકો હાર્ડવર્ક કરે છે એની બુદ્ધિશક્તિ, એનું એનાલિટિકલ પાવર, એની તર્કશક્તિ આપોઆપ ધીમે 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 ડેવલપ થવાની જ છે. કેટલું ન વાંચવું, એ વાંચેલું કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવું, એના માટે બહુ બધા મેન્ટર્સ છે. હું એવું ચોક્કસપણે માનું છું કે એ કોઈ પણ વિદ્યાર્થીને 20% વધારે આપી શકે નહીં. 80% મહેનત વિદ્યાર્થીએ જાતે જ પોતાની રસોઈ બનાવવામાં કરવાની છે. હવે આ જે રોડ છે દિલ્હી સુધી જવાનો કે ગાંધીનગર સુધી જવાનો, એ રસ્તે વચ્ચે કેટલા કેટલા બમ્પ્સ આવે છે, વચ્ચે કેટલા કેટલા પુલ આવે છે, કેટલા નદી નાળા આવે છે, કેટલા જંકશન્સ આવે છે, આ તો એક એક નીવડેલો મેન્ટર, નીવડેલી સંસ્થા, નીવડેલા માર્ગદર્શકો જ કહી શકે. કેમ કે આ પરીક્ષાઓનું માળખું એવું છે કે જેમાં પાસ થવાનો આધાર તમે કેટલી ઓછામાં ઓછી ભૂલો કરો છો એના ઉપર છે. તમે જેટલી વધારે ભૂલો કરશો એટલી નિષ્ફળતાનો ચાન્સ વધારે. હવે એ કોણ કે
એ આવા નીવડેલા લોકો જ કહી શકે કે ભાઈ તું અહીંયા ભૂલ કરે છે, આટલું સુધાર. એ બજારમાં બિલાડીના ટોપની જેમ ઉગી નીકળેલા પ્રકાશનો કે જેમાં ખૂબ જ ભૂલ ભરેલી માહિતીઓ હોય છે, ઓથેન્ટિક નથી હોતી. એટલે ઓથેન્ટિક સોર્સનો ઉપયોગ કરવો જોઈએ. એટલે સરકારના જે પ્રકાશનો હોય એ પ્રકાશનો એમના ટોપિક પૂરતા એમને વાંચવા જોઈએ. દાખલા તરીકે યોજના પાક્ષિક છે, કેન્દ્ર સરકારના માહિતી ખાતામાંથી બહાર પડે છે. કુરુક્ષેત્ર માસિક છે કેન્દ્ર સરકારનું, એ જોવું જોઈએ. ઓથેન્ટિક આંકડાઓ હોય. ગુજરાત સરકારનો ગુજરાત પાક્ષિક બહાર પડે છે. ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરોની ઘણી બધી પુસ્તિકાઓ બહાર પડે છે. ગુજરાત સરકારના માહિતી ખાતાના ઘણા બધા પ્રકાશનો જુદી જુદી યોજનાઓ ઉપર, જુદા જુદા વિષયો ઉપર. અરે દીપોત્સવી અંક ગુજરાત સરકારનો, ગુજરાતનો એટલો સરસ હોય છે માહિતી પ્રચુર, પણ એ આપણે જોતા નથી. અને જે ન વાંચવાનું છે એ આપણે વાંચીએ છીએ, અને જેના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે એ આપણે વાંચતા નથી. આવું થાય છે. એટલે આ ભૂલ આપણે વારંવાર કરીએ છીએ. અને મોટાભાગે જે છોકરાઓ છે એ કેવું થાય કે એની કંપની એવી હોય ને, એટલે પહેલો બીજો વાંચતો હોય ને, આણે આ વાંચી નાખ્યું, અરે 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 હું તો રહી ગયો, લાવ હું એ વાંચી નાખું, એટલે એની એ બે કલાક બગડી. કોઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણતો છોકરો જો એવું વિચારતો હોય કે ઇંગ્લિશમાં તો હું ભણ્યો જ છું ને, મને હવે ઇંગ્લિશના પેપરમાં વાંધો નહીં આવે, તો એ ત્યાં ભૂલ કરે છે. ગુજરાતીમાં એમએ થયેલો છોકરો જો એમ માનતો હોય કે ગુજરાતી કમ્પલસરીના પેપરમાં મને જરાય વાંધો નહીં આવે, તો એ પણ ભૂલ કરે છે. તમે એ જ વ્યક્તિ છો કે બીજાનું પ્રતિબિંબ છો તમે? તમે બીજાની આભામાં આવીને બીજાની છાપ તમારામાં છે કે તમે પોતે તમે જ છો? આ બે મુદ્દા ઇન્ટરવ્યૂના પરિપ્રેક્ષ્યમાં ખૂબ જ મહત્વના છે. એ લોકોને ઘેટા બકરાના ટોળા જોતા જ નથી. એ લોકોને તો એક લીડર જોઈએ છે કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ પણ હોય અને ઇમોશનલ પણ હોય, જેનો આઈક્યુ અને ઈક્યુ સમાંતર ચાલતા હોય. એવા લોકોને ઇન્ટરવ્યૂમાં સ્વાભાવિક રીતે વધારે વેઇટેજ મળી શકે. તમે તમારી ચાલ કેવી છે, તમારી બોડી લેંગ્વેજ કેવી છે, તમારા કપડાં પહેરવાની રીતભાત કેવી છે, આ બધી જ વસ્તુ એમાં જોવાતી હોય છે. અને આ કંઈ રાતોરાત નથી આવતું. હા, એટલે મારી તો ખાસ વિનંતી છે કે જે લોકો કોલેજમાં ભણે છે તો સ્કૂલમાં ભણે છે અને મને સાંભળે છે કે મને જુએ છે, એમને મારી ખાસ વિનંતી છે કે તમારે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં અત્યારથી પાર્ટિસિપેટ થવું જોઈએ. એ આપણા વ્યક્તિત્વને મોલ્ડ કરે છે. એનસીસી છે, એનએસએસ છે, સ્પોર્ટ્સ છે, આવી બધી જે એક્ટિવિટીઝ છે એ તમને વધારે તમારી પર્સનાલિટીને સપોર્ટ કરે છે આવી પરીક્ષાઓ માટે તો ખાસ, અને આમ જ તો જીવનમાં પણ. આ સિવાય જે આઉટ ઓફ બોક્સ રીડિંગ, પરિપાટી સિવાયનું વાંચન, તમારા સિલેબસનું તો તમારે વાંચવાનું જ છે, પણ એ સિવાયનું તમને દુનિયાદારીની શી ખબર છે? તમે જગતની સાથે તાલ મિલાવો છો કે નથી મિલાવતા? તમે સાહિત્ય કેટલું વાંચ્યું છે? તમે ગમે તે ક્ષેત્રનું હોય, તમે કોઈ પણ ક્ષેત્રમાંથી હો, પણ તમારી પાસે બીજું જ્ઞાન અને માહિતી કેટલી છે? એ બંને વસ્તુ જે છે એ તમારી પર્સનાલિટીનું આંતરદોહન કરે છે, એ વલોવે છે તમારી પર્સનાલિટીને, અને એક તમને એવા પોઈન્ટ ઉપર લઈ જઈને મૂકે છે કે જે તમારો પોતાનો જ હોય. અને જે વ્યક્તિ પોતાનું જે આપી શકે છે એ જ વ્યક્તિઓ ત્યાં જાય છે.
ચરેવેતિ મધુ ચરેવેતિ ચરાતિ ચરતો ભગઃ. માણસે ચાલ્યા રહેવું જોઈએ, ચાલતા રહેવું જોઈએ, જે ચાલે એનું જ નસીબ ચાલે. અંગ્રેજીમાં એ જ પ્રોવર્બ છે કે અ રોલિંગ સ્ટોન ગેધર્સ નો મોસ, દળતા પથ્થરને લીલ નથી બાજતી. એટલે વિકાસ કરવા માટે, પ્રગતિ કરવા માટે તમારે સતત એક ડગલું આગળ મૂકવું જ પડશે. તમે સ્ટેગ્નન્ટ થઈને બેસી ગયા તો લીલ બાજી ગઈ. એટલે મારો સંદેશ એ જ છે કે એક વખત પરિણામ ન મળે, બીજી વખતે પરિણામ ન મળે, ત્રીજી વખતે ન મળે, હારીને થાકી જવાનું નથી.